આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ ભવનાથ આગામી મહાશિવરાત્રીનો મેળો પરંપરા મુજબ અને કોરોના ગાઈડલાઇન પરિસ્થિતિ પ્રમાણે યોજાશે. પરંપરાગત રીતે અંકક્ષેત્રો ચાલુ રહેશે. આગામી 7 માર્ચથી 11 માર્ચ સુધી જૂનાગઢના ભવનાથ ખાતે લઘુકુંભ મહાશિવરાત્રીનો મેળો પરંપરાગત રીતે યોજવાની ટ્રસ્ટના ઉતારા મંડળ દ્વારા પ્રજાહિત અને પ્રજા સરકાર અને તંત્ર પાસે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પરંપરાગત રીતે અંકક્ષેત્રો ઉતરા મંડળો પોતાની જગ્યાઓ પર રાવટી અને રસોડું ચાલુ રાખશે. પોલીસ વિભાગ દ્વારા પાસનું વિતરણ કરવા તેમજ ગિરનાર રોપવે અને માહિતી કેન્દ્ર ચાલુ રાખવા સરકાર અને તંત્ર પાસે રજૂઆત કરવામાં આવી હતી. પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ સાધુ સંતો શાહી રવેડી બાદ મુગની કુંડમાં શાહી સ્નાન કરશે. પરંપરાગત રીતે યોજાતો મહાશિવરાત્રિનો મેળો આ વખતે કોરોના ગાઈડલાઇન અને સમયની પરિસ્થિતિ મુજબ ઉજવાશે, તેમ ટ્રસ્ટના ઉતારા મંડળની યોજાયેલી મીટિંગમાં રજૂઆત કરવામાં આવી હતી. સ્પીડ ન્યૂઝ 17 જૂનાગઢ. જય ગિરનારી મિત્રો, જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોનો ઉતારા મંડળ પ્રમુખ શ્રી દેવાનંદભાઈ સોલંકી અને માર્ગદર્શક શ્રી નાગદનભાઈ ડાંગરના માર્ગદર્શન નીચે આજરોજ અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. એમાં આવનારા દિવસોમાં લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા 2021ની જે કંઈ ઉજવવાની છે, પરંપરા સાચવવાની છે, એની માહિતી આપવામાં આવી. આ માહિતીના ભાગરૂપે 7 માર્ચ 2021 મહાવદ નોમ સવારે 8 વાગે સુદર્શન તળાવમાં ઉતારા મંડળ અને અંકક્ષેત્રો સ્નાહી સ્નાન સાથે ભવનાથ મંદિરમાં સાધુ સંતોના માર્ગદર્શન અને આશીર્વાદ નીચે ધ્વજારોહણ કરી આ મેળાની શરૂઆત કરવામાં આવશે. અને 11 માર્ચ 2021ના રોજ મહાશિવરાત્રિના પાવનકારી દિવસે સાધુ સંતોની શાહી રવાડી અને શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. એ તારીખો ઉતારા મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે. સાથે સાથે વન વિભાગ, મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ જે આ મેળાનો અભિન્ન અંગ છે, એમને પણ અમે આજરોજ અપીલ અને વિનંતી છે કે આપણે જે દર વર્ષે જે રીતે મેળો ઉજવતા આવ્યા છીએ એ જ રીતે આપણે આપણી તૈયારીઓ સાથે આગળ વધવાનું છે અને યથાયોગ્ય પાસ, દરેકને ફાળવવાના આવતા પ્લોટ, વન વિભાગ દ્વારા ફાળવવામાં આવતી જગ્યાઓ એ પણ દર વખતની જેમ આ વખતે પણ વહેલી તકે ફાળવી દેવામાં આવે અને આ મેળો ખૂબ સારી રીતે સંપન્ન થાય. કારણ કે મેળો એ આપણી પરંપરા છે અને વિશ્વમાં ફક્ત ને ફક્ત મહાદેવની આરાધના માટે જો મેળો ભરાતો હોય તો ગિરિવર ગિરનારની ગોદમાં છે, જૂનાગઢની જીવાદોરી છે, સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે. ત્યારે આ મેળો આપણે પરંપરાના ભાગરૂપે કોવિડની વર્તમાન જે તે વખતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેળો કરીશું. દરેક અંકક્ષેત્રો લોકોની આવાગમન ઉપર રસોડું ચાલુ રાખશે અને પરંપરાને જીવંત રાખવા માટે કટિબદ્ધતા સાથે આગળ વધશે. એક મિનિટ વિજિલ કરી લઈએ.